में ड्राइव थ्रू वेक्सिनेशन ने मोटी सफलता मिली है, जेथी हवे अमदावाद में वधु बे स्थलों पर ड्राइव थ्रू वेक्सिनेशन शुरू थई गया छे। आज थी जोधपुर विस्तार में पण ड्राइव थ्रू वेक्सिनेशन शुरू थयुं अने कांकरिया ट्रांस मीडिया खाते पण ड्राइव थ्रू वेक्सिनेशन की शुरुआत कराई, त्यारे वेक्सिन लेवा माटे वहेली सवार थी कारनो खड़कलो जोवा मळ्यो हतो। શહેરમાં વધુ એક સ્થળ ઉપર વેક્સિનેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદના જોધપુર ગ્રાઉન્ડમાં પણ હવે કોર્પોરેશનના ગ્રાઉન્ડ ઉપર વેક્સિનેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। લોકોની વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે જનતામાં ઉત્સાહ જરૂરથી જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો છે તે વેક્સિનેશન કેન્દ્ર ઉપર જોવા મળી રહી છે। 45થી વધુ વયના લોકો છે તે વેક્સિનેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। દરેક જનતા વેક્સિન લે એને લઈને શું મેસેજ પાસ ઓન કરશો? ડેફિનેટલી લેવી જોઈએ, કારણ કે આ પ્રકાર જ વાયરસ નો એવો છે કે ખબર નથી। અને બહુ સારું આયોજન છે, અમે કાલે આવી ગયા, કાલે કહેવામાં આવ્યું કે નેક્સ્ટ ડે થી સ્ટાર્ટ થઈ રહ્યા છે, આજે સવારે અમે આવી ગયા, લાઈન સર બધાને ઉભા રહ્યા છે, ફોર્મ ફિલઅપ કરાયો છે, એકદમ વ્યવસ્થિત વ્યવસ્થા છે, એક્સલન્ટ એક્સલન્ટ વ્યવસ્થા છે। એબ્સોલ્યુટલી લેવી જોઈએ, એવું જોવામાં આવ્યું છે કે અમારા આજુબાજુના સર્કલમાં જ એવું જોવામાં આવ્યું છે કે જેણે વેક્સિન લીધી છે એમને થયો છે પણ અસર ઓછી છે, વેન્ટિલેટર સુધી નહીં પહોંચાય એટલું ગેરંટી। એટલે જરૂરથી વેક્સિનેશન કેન્દ્ર ઉપર દરેક લોકોની વહેલી સવારથી જ ભીડ છે તે જોવા મળી રહી છે અને વેક્સિન લેવા માટે સૌ કોઈ છે તે હવે વહેલી સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વેક્સિનેશન કેન્દ્ર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, તેને સારી સફળતા મળી છે અને લોકોમાં પણ અવેરનેસ આવી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણવી ટીવી ન્યૂઝ અમદાવાદ। તો ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને સારી એવી સફળતા મળતા શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું। જોધપુર વિસ્તાર અને કાંકરિયા વિસ્તારમાં પણ સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે।